ડીસામાં તાજેતરમાં એક મુખબધિર બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની બર્બરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા બાદ તમામ લોકો સમસમી ઉઠ્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી દીધી છે, પરંતુ હવે લોકોમાં આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે ડીસામાં આજે વેપારીઓએ આ દીકરીને ન્યાય મળે તે માટે બંધ પાળી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડીસાના વિવિધ સંગઠનો દ્વારા પણ મૂકબધિર બાળકીને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે. રવિવારે સાંજે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે અલગ અલગ સંસ્થાના સંગઠનોએ એકત્રિત થઈ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું અને આ મૂકબધિર બાળકીને ન્યાય મળે તેવી માંગ કરી હતી. સાથે સાથે આ તમામ લોકોએ નીતિન માળી દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યનો જોરદાર વિરોધ કર્યો હતો અને નીતિન માળીને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી.